સુરત શહેર પોલીસ કમિશનર વગરનું છે ત્યારે 1-8 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના ચર્ચામાં આવી છે. મોરાભાગળ ખાતે આવેલા મેટર્નિટી હોસ્પિટલમાં બપોરના સમયે 1-8 વર્ષની બાળકીને લોહી લુહાણ હાલતમાં લઈને તેના પરિવારજનો આવી પહોંચ્યા હતા. આ બાળકીને તેના કાકા સાથે રહેતી હતી અને કાકાના શાળાએ બાળકી પર બળાત્કાર ગુજાર્યા હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. પ્રાપ્ત વિગતો મુજબ વરિયાવ ખાતે રહેતા એક શ્રમજીવી પરિવારની 8 વર્ષની બાળકી પર 14 વર્ષીય કિશોર દ્વારા બળાત્કાર કરવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. આ બાળકીના માતા પિતા મધ્યપ્રદેશમાં રહે છે અને અહીં તેના કાકાની સાથે બાળકી રહે છે. તેના કાકાના શાળા દ્વારા આ બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. બાળકીની હાલત નાજુક હોવાથી પરિવાર તેને મોરાભાગળ સ્થિત હોસ્પિટલ લઈ પહોંચતા બાળકીની હાલત જોઈને મહિલા તબીબ ચોંકી ગયા હતા. તેઓએ ત્વરિત રાંદેર પોલીસને ફોન કર્યો હતો. 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કિશોર દ્વારા આચરવામાં આવ્યું હતું. કિશોર ભોગ બનનાર બાળકીને ઝૂંપડામાં લઈ ગયો હતો અને થપ્પડો મારી બાળકીને ધમકાવી હતી. ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ બાળકીને બ્લડિંગ થતા નરાધમ ભાગી છૂટ્યો હતો. બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ કામે હકીકત એવી છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જે છે એની જે વરિયાવ ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં SMCના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે. એ કામ અર્થે ત્યાં આઉટસ્ટેટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે. એ રીતે આ કામે જે ભોગવનાર બાળકી જે છે એ એના કાકા કાકી જે છે કે એમને 1-1.5 વર્ષનું નાની દીકરી છે એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ બનનારને એના કાકા કાકી સાથે રાખતા હતા. ગઈકાલે આજે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે અને બપોરના 12 વાગે આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ બનનાર જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગ બનનારને પૂછપરછ કરેલી તો ભોગ બનનારે એવું કહેલું કે મને કે સળિયો વાગ્યો છે જેથી આ બ્લડિંગ કે એવું કંઈ લોહી કંઈ આવે છે જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જ તે પહેલ હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા. ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એનો ચેકઅપ કરતા ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આ જે બાળકી જે છે ભૂખ બનનાર એની સાથે બળજબરીથી કોઈએ સંભોગ કરવા માટે પ્રયત્ન કરેલો છે. જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભૂખ બનનાર જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસરનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે.